અનેક મહત્વના સમાચાર જામનગર શહેરથી જ સામે આવી રહ્યા છે. જો જામનગર શહેરની વાત કરવામાં આવે, જામનગરમાં વધતા કોરોના સંક્રમણને પગલે મેરેથોન બેઠક યોજવામાં આવી. મહત્વનું છે કે રાજ્યમંત્રી આરસી ફળદુના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી, જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ પણ તેમાં હાજર રહ્યા. મહત્વનું છે કે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સાથે તબીબો પણ તેમાં હાજરી આપી. જિલ્લા કલેક્ટર દ્વારા વર્તમાન પરિસ્થિતિનો સમગ્ર તાગ મેળવવામાં આવ્યો. સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે. સલમાન, પૂછવા માંગીશ, રાજ્યમંત્રી આરસી ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક મળી, શું વિગત? બિલકુલ શ્રદ્ધા, જે રીતે જામનગર શહેર અને જિલ્લામાં દિન પ્રતિદિન જે કોરોનાની આ બીજી લહેરમાં સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે જામનગર ખાતે પણ હાલમાં જે વધતા કેસોને ધ્યાને લઈ અને રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુના અધ્યક્ષસ્થાને જે જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ છે અને તેને લઈને આગામી આયોજનો માટે જે બેઠકો છે, મેરેથોન બેઠકો છે, તે યોજાઈ હતી. અને આ બેઠકમાં જે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ પણ જોડાયા હતા. જ્યારે જે આ મેરેથોન બેઠક છે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં જામનગરમાં હાલમાં જે દર્દીઓની સંખ્યા અને જે વોર્ડ બેડ સહિતની જે ઓક્સિજન અને વેન્ટિલેટર, દવાઓ વગેરેના જે કરી શકાય કે સારવાર લગતી વ્યવસ્થાઓ છે, તે અંગે સંપૂર્ણ જે જિલ્લા કલેક્ટર દ્વારા ચિતાર પણ આપવામાં આવ્યો હતો. અને આગામી દિવસોમાં સરકાર દ્વારા સરકારના જે સહયોગથી વધુ જે નવા બેડ છે અને વ્યવસ્થાઓ છે તેનું આયોજન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા, મહત્વની ચર્ચાઓ આ બેઠકમાં થઈ.